હવે મિત્રો આપણે પહેલો દાખલો જોઈએ દાખલા નંબર 1 અને એની રકમ આપણે જોઈએ તો જુઓ બિંદુ -3p એ બિંદુઓ -5 -4 અને -2 3 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે જો અહીંયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો એમ કીધું છે અને સાથે સાથે p ની કિંમત પણ શોધો એમ કીધેલું છે એટલે એનો મતલબ એ થયો મિત્રો કે આપણે અહીંયા બિંદુ આપેલા છે અને સાથે સાથે એ બિંદુઓ આપણે -5 -4 -2 -3 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ અહીંયા શોધવાનું છે એટલે મિત્રો આની અંદર આપણે વિભાજનનું સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે જુઓ હવે એની અંદર આપણે સૌપ્રથમ પહેલા તો આ રીતે રેખાખંડ દોરી દઈએ ચાલો અને ત્યાર પછી એમાં અહીંયા નામ આપી દઈએ આપણે એ બિંદુ અહીંયા નામ આપી દઈએ બી બિંદુ બરોબર એના નામ આપણે લઈ લઈએ તો -5 અને -4 થાય પછી અહીંયા આપણે લઈએ તો જુઓ બી ના નામ -2 અને 3 થાય બરોબર આ રીતે આ x1 y1 લઈએ અને આ આપણે x2 y2 લઈએ આ x2 y2 હવે મિત્રો શું કહે છે ધ્યાન આપો કે બિંદુ -3p એ આ બે બિંદુઓને જોડતા આ બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો આપણે સૌપ્રથમ પહેલા વિભાજનનું સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે તો આપણે અહીંયા લખીએ કે વિભાજનનું સૂત્ર આ મોસ્ટ ટાઈમ પે મિત્રો યાદ રાખજો સૂત્ર બરાબર xy બરાબર કૌંસમાં હવે વિભાજનનું સૂત્ર આપણને કીધું છે એટલે m1 x2 વત્તા m2 x1 થાય અને છેદમાં m1 વત્તા m2 આ યાદ રાખજો મિત્રો કારણ કે સૂત્ર આવડતા હશે તો જ તમે દાખલો ગણી શકશો નહીતર તમે દાખલો નહીં ગણી શકો બરોબર ચાલો અને અહીંયા આપણે લખી કાઢીએ તો m2 અહીંયા m1 x2 m હવે અહીંયા y લઈ લઈએ તો m1 y2 થાય વત્તા m2 y1 આવે અને છેદમાં m1 પ્લસ m2 આ વિભાજનનું આપણું સૂત્ર તૈયાર થયું હવે મિત્રો આપણે અહીંયા લખીએ તો xy ની જગ્યાએ બિંદુ p ના યામ આપણને આપેલા છે -3p તો આપણે અહીંયા લખીએ -3p બરાબર ચાલો કૌંસમાં m1 હવે આપણે શોધવાનું શું છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે એનો મતલબ એ થયો કે m1 જેમ m2 આપણે શોધવાના છે મિત્રો તો m1 આપણે શોધવાના છે એ આપેલા નથી x2 હવે x2 બરાબર કેટલા છે -2 પ્લસ m2 અને x1 એટલે કેટલા છે -5 અને છેદમાં m1 વત્તા m2 એમના એમ પછી એ જ રીતે m1 અને y2 બરાબર કેટલા આપેલા છે 3 બરોબર ચાલો અને પ્લસ m2 એમના એમ અને y1 બરાબર -4 આપણને આપેલા છે તો છેદમાં કેટલા આવે m1 પ્લસ m2 બરોબર તો અહીંયા આપણે લખી કાઢીએ ચલો -3p બરાબર કૌંસમાં હવે મિત્રો જો આપણે ગુણાકાર કરીએ તો -2m પછી પ્લસ માઇનસ -5m2 થાય
અને છેદમાં m1 પ્લસ m2 થાય અને એ રીતે અહીંયા લઈએ તો 3m1 માઈનસ 4m2 થાય અને છેદમાં m1 વત્તા m2 m ના m બરોબર ચાલો હવે આપણે મિત્રો છે ને આ માઈનસ 3 અને આ x વાળા પર છે કારણ કે આ x કહેવાય અને આ y કહેવાય હવે y ની જગ્યાએ તો p આપેલા છે અને p ની કિંમત તો આપણે શોધવાની છે એટલે આપણે આ માઈનસ 3 લઈએ બરાબર માઈનસ 2m x ની જગ્યાએ કેટલા છે માઈનસ 2m માઈનસ 5m2 અને છેદમાં m1 વત્તા m2 બરોબર હવે આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં જાય તો હવે આપણે શું કરીશું મિત્રો જુઓ તો માટે આપણે અહીંયા લખીએ કે માઈનસ 3 કૌંસમાં m1 વત્તા m2 બરાબર માઈનસ 2m માઈનસ 5m2 બરોબર ચાલો હવે ગુણાકાર કરીએ આ બેનો આનો આની સાથે ગુણાકાર કરો તો માઈનસ 3m1 વત્તા હવે જુઓ માઈનસ પ્લસ શું થાય માઈનસ થઈ જાય એટલે બાદબાકી થાય તો હવે આપણે શું કરીશું માઈનસ 3 ગુણ્યા m2 પણ માઈનસ પ્લસ માઈનસ 3m2 થાય અને બરાબર માઈનસ 2m માઈનસ 5m2 આ m1 હશે ચલો અહીંયા કેટલા છે m1 અહીંયા પણ m1 બરોબર ચલો હવે મિત્રો આ માઈનસ 3m2 m1 આ માઈનસ m 2m1 ને આ બાજુ લાવો તો પ્લસ 2m1 થાય બરાબર માઈનસ 5m2 આ માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 3m2 થાય માટે હવે જુઓ મોટી સંખ્યા આગળ માઈનસ માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી થાય 3 માંથી 2 જાય તો 1 એટલે m1 બરાબર મોટી સંખ્યા આગળ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 3 જાય તો 2m2 થાય હવે જુઓ બંને બાજુ માઈનસ એટલે પ્લસ થઈ જાય તો m1 બરાબર કેટલા આવે 2m2 આવે હવે જુઓ આ m2 ગુણાકારમાં છે આ બાજુ લાવો તો ભાગાકારમાં જાય તો માટે આપણે લખી શકીએ m1 છેદમાં m2 બરાબર 2 છેદમાં કશું નથી એટલે 1 કહેવાય માટે આપણે અહીંયા લખી શકીએ એનો ગુણોત્તર પ્રમાણ આપણને મળ્યું m1 જેમ m2 બરાબર 2 જેમ 1 આપણને મળ્યા એમ કહેવાય આ આપણો પહેલો જવાબ બરોબર હવે મિત્રો શું કહે છે કે p ની કિંમત શોધો હવે અહીંયા જુઓ y ઉપર p છે તો આ બાજુ y અક્ષ ઉપર કયા આયામ આપેલા છે એ આપણે અહીંયા લખીશું ચાલો તો હવે આપણે અહીંયા લખીએ તો જુઓ આપણને p બરાબર p બરાબર અહીંયા કેટલા આપેલા છે 3m1 માઈનસ 4m2 અને છેદમાં m1 વત્તા m2 આ રીતે આપણને આપેલા છે હવે જુઓ મિત્રો કે m1 એટલે 2 કહેવાય m2 એટલે 1 બરોબર ચાલો તો હવે આપણે અહીંયા pm ના m 3 કૌંસમાં m1 એટલે કેટલા છે 2 ઓછા 4 m2 એટલે 1 અને છેદમાં m1 એટલે 2 અને m2 એટલે 1 માટે p બરાબર 3 ગુણ્યા 2 એટલે 6 ઓછા 4 એકા 4 છેદમાં 2 વત્તા 1 એટલે 3
बराबर। तो हवे आपणे अहींया लखीए, जुओ मित्रो बाजूमां लखी काढ़ीए, तो शुं थाय p बराबर हवे 6માંથી 4 जाए तो केटला रहे 2 रहे, केटला रहे 2 अने छेदमां केटला मळ्या 3। तो अहींया जुओ मित्रो, पहेलुं तो गुणोत्तर में क्या रेखाखंड नु क्या गुणोत्तर में विभाजन करे छे ए जवाब मळ्यो, तो ए आपणे अहींया लखी काढ़ीए। चलो आपणे अहींया आंसर करीने लखीए, तो रेखाखंड नु रेखाखंड अहींया आपणे ए बी लीधुं छे, ए बी नु 2:1 गुणोत्तर मा विभाजन करे छे, विभाजन करे छे बरोबर। अबे आपने बीजो जवाब लखी है, तो बीजो जवाब आपनो शू छे के p नी किंमत शोधो, तो p नी किंमत आपने मळी केटली मळी मित्रों, 2/3 छे। ओके, तो आ आपणो फाइनली अहींया आंसर मळी गयो एम कहेवाय, बरोबर। आवडशे ने मित्रो, पण एक वस्तु खास ध्यान राखजो के आ जे विभाजन नो सूत्र छे, ए सूत्र जो तमे तैयार नहीं कर्यु होय तो कोई पण दाखला मित्रो तमे गणी शकशो नहीं। એટલે ખાસ આ વિભાજન નું સૂત્ર તમારે યાદ કરવું પડશે। તો આ રીતે આપણો અહીંયા પહેલો એક્ઝામ્પલ પૂરો થયો। તો આજે આપણે બીજા નંબરનો દાખલો જોવાના છીએ, અને ખૂબ જ અગત્યનો કે જો a 5-1, b -3-2, c -1-8, ત્રિકોણ abc ના શિરોબિંદુઓ હોય, तो शिरोबिंदु ए माथी दोरेल एक तो मध्यगानी लंबाई कीधी छे, जो अहींया मध्यगानी लंबाई तथा त्रिकोण एबीसी ना मध्य केंद्र ना यान शोधो। आपणे अहींया बे वस्तु शोधवानी कीधी छे, एक तो मध्यगानी लंबाई अने मध्य केंद्र ना यान। तो पहला तो आपणे त्रिकोण एबीसी कीधो छे, एटले आपणे पहला सौ प्रथम अहींया त्रिकोण एबीसी लई लईए। आ त्रिकोण ए बी अने आ सी बराबर। चलो हवे एना याम आपणे आप्या छे 5-1, बी ना याम आप्या छे -3-2, अने सी ना याम आप्या छे -1-8 बराबर। हवे एम के छे आ तो त्रिकोण ना त्रण शिरोबिंदु थया, હવે તો મધ્ય કેન્દ્ર અને મધ્યગાની લંબાઈ, એટલે અહીંયા બીસી રેખાખંડનું મધ્ય બિંદુ આપણે એમ લઈ લઈએ, તો એનો મતલબ એ થાય કે આ બીએમ અને એમસી આ બંનેના માપ કેવા થાય, સરખા થાય। એટલે આપણે અહીંયા લખીએ કે એમ એ બીસી રેખાખંડનું મધ્ય બિંદુ છે, मध्य बिंदु छे बराबर। माटे शू थाय मित्रो, बी एम बराबर एम सी थाय बराबर। चलो हवे अहींया आपणे शू करीशुं, तो हवे पहला तो एम ना याम शोधवा पड़े बराबर। हवे जुओ एम ना याम शोधवा होय तो आ एक्स वन वाय वन, आ एक्स टू अने आ वाय टू लई लईए। तो आपणे सौ प्रथम हवे दाखलानी शरूआत करीए, तो एम ना याम, चलो तो एम ना याम बराबर एनु सूत्र शुं थाय मित्रो, एक्स वन वत्ता एक्स टू भाग्या बे अने वाय वन वत्ता वाय टू भाग्या बे थाय बराबर। तो बराबर एक्स वन એટલે -3+x2 એટલે -1 અને ભાગ્યા કેટલા આવે 2। ઓકે, અને y1 એટલે અહીંયા જુઓ -2+y2 એટલે 8 અને ભાગ્યા 2, તો બરાબર
અહીંયા જુઓ માઈનસ 3 પ્લસ માઈનસ માઈનસ 1 છેદમાં 2 અને માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 8 માંથી 2 જાય તો 6 ભાગ્યા 2 બરાબર હવે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય બરોબર એટલે સરવાળો તો માઈનસ 4 ભાગ્યા છેદમાં 2 અને અહીંયા 6 છેદમાં 2 થાય હવે મિત્રો છેદ ઉડાડી દઈએ આપણે જુઓ છેદ ઉડાડીએ તો શું થશે હવે અહીંયા 2 2 4 થાય અને અહીંયા 2 3 6 થાય માટે આપણે અહીંયા જવાબ લખીએ તો m ના યામ m ના યામ બરાબર કેટલા મળ્યા મિત્રો એક તો આપણને માઈનસ 2 મળ્યા અને બીજા કેટલા મળ્યા 3 આપણને મળ્યા એટલે આપણે m બિંદુના યામ અહીંયા લખી કાઢીએ કેટલા મળ્યા માઈનસ 2 અને 3 ચાલ પછી શું કહે છે મિત્રો હવે સમજો જરા આપણને એમ કહે છે કે મધ્યગાની લંબાઈ શોધવાની છે સેની મધ્યગાની અને બીજું ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ શોધો તો આપણે સૌપ્રથમ જુઓ આપણે ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ આપણે શોધી કાઢીએ તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ બરાબર કૌંસમાં x1 વત્તા એનું સૂત્ર યાદ રાખજો x2 પ્લસ x3 ભાગ્યા 3 અને y1 વત્તા y2 પ્લસ y3 અને ભાગ્યા કેટલા થાય 3 બરોબર તો આ આપણું મિત્રો અહીંયા સૂત્ર તૈયાર થયું તો હવે એને આપણે બોક્સ બનાવી દઈએ આ રીતે ચાલો હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ કે ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ મધ્ય કેન્દ્રના યામ બરાબર ચલો હવે એની અંદર કિંમતો મૂકો જુઓ x1 x2 અને આને આપણે લઈ લઈએ x3 અને આ y3 તો x1 એટલે કેટલા છે માઈનસ 3 પ્લસ x2 એટલે માઈનસ 1 પ્લસ x3 એટલે કેટલા છે 5 અને ભાગ્યા 3 ચલો એ જ રીતે y1 એટલે માઈનસ 2 પ્લસ y2 એટલે 8 અને પ્લસ y3 એટલે માઈનસ 1 અને ભાગ્યા 3 થઈ ગયા માટે હવે જુઓ આપણે અહીંયા લખીએ તો બરાબર કૌંસમાં માઈનસ 3 પ્લસ માઈનસ માઈનસ 1 પ્લસ 5 અને ભાગ્યા 3 અને અહીંયા માઈનસ 2 પ્લસ 8 અને પ્લસ માઈનસ માઈનસ 1 છેદમાં 3 બરાબર કૌંસમાં હવે જુઓ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે સરવાળો 3 ને 1 4 મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 4 વત્તા 5 અને છેદમાં 3 માઈનસ પ્લસ માઈનસ 8 માંથી 2 જાય તો 6 ઓછા 1 છેદમાં 3 બરાબર કૌંસમાં માઈનસ પ્લસ શું થાય માઈનસ બાદબાકી 5 માંથી 4 જાય તો 1 છેદમાં 3 અને 6 માંથી 1 જાય તો 5 છેદમાં 3 તો મિત્રો અહીંયા ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ આપણને મળે તો આ આપણો પહેલો જવાબ આપણને અહીંયા મળી ગયો હા આપણને પહેલો જવાબ બરોબર ચાલો હવે આપણને શું કહે છે આ તો આપણે શોધી કાઢ્યું હવે આપણે મધ્યગાની લંબાઈ હવે તમે જુઓ આ AM આપણે લઈ લઈએ તો આ મધ્યગા થાય
आ मध्यगा लीधी आपणे, आ शुं लीधी मध्यगा, अने एनी लंबाई शोधवानी छे बरोबर। तो हवे आपणे अहींया लईए AM रेखाखंड मध्यगानी लंबाई, हवे AM स्क्वेर बराबर, चलो आपणे आ शोधवुं छे ने तो ए लई लईए AM, એટલે આપણે AM સ્ક્વેર સૂત્ર વાપરીએ તો શું થાય, x1 માઇનસ x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસ બાર વર્ગ, આ આપણું મધ્યગાનું મધ્યગાની લંબાઈ માટેનું સૂત્ર તૈયાર થયું। હવે એમાં કિંમતો મૂકો તો AM સ્ક્વેર બરાબર કૌંસમાં, ચાલો હવે બરોબર ધ્યાન આપજો, હું અહીંયા શું કરું છું, હવે તમે અહીંયા જુઓ આપણે આ x1 y1 લઈ લઈએ અને હવે આના માટે આપણે x2 y2 લઈએ, તો x1 એટલે 5 અને x2 એટલે માઇનસ 2 સ્ક્વેર, કૌંસમાં y1, y1 એટલે માઇનસ 1 ઓછા y2 એટલે 3 કૌંસ બાર વર્ગ, માટે am સ્ક્વેર બરાબર કૌંસમાં 5 માઇનસ માઇનસ પ્લસ 2 કૌંસ બાર વર્ગ વત્તા કૌંસમાં માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, 3 ના 1 4 મોટી સંખ્યા આગળ માઇનસ 4 નો વર્ગ, માટે am સ્ક્વેર બરાબર કૌંસમાં 5 વત્તા 2 એટલે 7, 7 નો વર્ગ વત્તા માઇનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય અને 4 નો વર્ગ એટલે કેટલા આવે 16, માટે અહીંયા લખી આપણે am સ્ક્વેર બરાબર 7 નો વર્ગ 49 વત્તા 16 બરોબર, ચાલો હવે આપણને અહીંયા શું આપેલા છે એ લખીએ, am સ્ક્વેર બરાબર, ચાલો હવે આ બેનો સરવાળો કરો, 9 ને 6 15 નો પાંચડો વધી પડી 1, 4 ને 5 ને 6 એટલે કેટલા આવે 65, હવે જુઓ 65 નું વર્ગમૂળ ના નીકળે તો વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય, માટે am બરાબર કેટલા આવે મિત્રો જુઓ એની અંદર આપણે કરીએ તો વર્ગમૂળ માં કેટલા થાય 65, આ વર્ગ કાઢી નાખ્યો એટલે આ બાજુ વર્ગમૂળ થઈ ગયું, તો આ રીતે આપણો અહીંયા બીજો આન્સર મળી ગયો। તો હવે આપણે અહીંયા જવાબ લખીએ મિત્રો, પહેલો જવાબ આપણને શું મળ્યો હતો, તો એક તો ત્રિકોણ એબીસી ના મધ્ય કેન્દ્રના આયામ, તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી ના મધ્ય કેન્દ્રના યામ, મધ્ય કેન્દ્રના યામ બરાબર કૌંસમાં કેટલા મળ્યા છે 1 છેદમાં 3 અને 5 છેદમાં 3, અને આપણે અહીંયા શું મળ્યું તો એ આપણે અહીંયા લખી કાઢીએ, તો મધ્યગાની શિરોબિંદુ એમાંથી દોરેલ મધ્યગાની, તો આપણે અહીંયા બીજો આન્સર લખીએ કે મધ્યગાની લંબાઈ, મધ્યગાની લંબાઈ બરાબર આપણને કેટલી મળી વર્ગમૂળમાં 65 છે। તો આ રીતે આપણા મિત્રો બે જવાબ અહીંયા મળી ગયા। મિત્રો આજે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈશું અને એની અંદર જુઓ, જો સી 5 માઇનસ 2 એ બિંદુઓ એ x છેદમાં 2 y પ્લસ 1 છેદમાં 2 અને bx પ્લસ 1
y माइनस थ्री ने जोड़ता रेखाखंड नु मध्य बिंदु हो मध्य बिंदु कीधु से रेखाखंड तो x अने y आपणे शोधो एम कीधु से बरोबर मित्रों। तो सौ प्रथम पहला आपणे रेखाखंड दोरी लईए तो आ आपणो रेखाखंड लई लईए अहीं ए नाम आपीए अहीं बी नाम आपीए बरोबर अने वच्चे मध्य बिंदु तरीके आपणे सी लईए। हवे एना आपणे याम लखी काढ़ीए तो एना याम केटला छे तो एक्स छेद मां बे अने वाय प्लस वन छेद मां बे अने बीना याम आपणी पासे छे एक तो एक्स प्लस वन अने वाय माइनस त्रण आ रीते छे अने सीना याम आपणे अहींया लखी काढ़ीए तो सीना याम केटला आपेला छे पांच अने माइनस बे क्लियर। હવે આપણે અહીંયા પહેલા લખી કાઢીએ શું લખીશું મિત્રો કે સી બિંદુ એ એ અને બી બી એ અને બી નું મધ્ય બિંદુ છે એટલે કે એબી રેખાખંડ નું મધ્ય બિંદુ છે એમ પણ લખી શકાય બરોબર। હવે આપણે મધ્ય બિંદુ કયું છે સી હવે તમારે શોધવાનું શું કીધું છે x અને y તો x ક્યાં છે તો જો આ x y તો તમારે એ x y શોધવા માટે c ના યામ લખવા પડે તો આપણે અહીંયા લખી કાઢીએ સૌપ્રથમ જુઓ કે c ના યામ બરાબર કૌંસમાં હવે જુઓ મિત્રો c બિંદુ આપણે લીધું છે तो आ x1 y1 लईए आ x2 अने आ शू थाय y2 थाय तो x1 x1 plus x2 भाग्या 2 अने ए ज रीते y1 plus y2 भाग्या 2 थाय बरोबर माटे c बिंदु ना याम बराबर કૌંસમાં x1 એટલે કેટલા છે x છેદ માં 2 વત્તા x2 એટલે કેટલા છે જો અહીંયા x plus 1 છેદ માં કશું નથી એટલે 1 અને છેદ માં કેટલા 2 y1 y1 બરાબર અહીંયા જુઓ કેટલા આપેલા છે y plus 1 છેદ માં 2 plus y2 એટલે y minus 3 છેદ માં કશું નથી એટલે 1 ભાગ્યા 2 હવે મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા c બિંદુ ના યામ આ એમ ના યામ લખીએ આપણે બરાબર હવે અહીંયા જુઓ આપણે છેદ માં 2 એમ ના યામ આ એમ ના અહીંયા લસા કેટલો આવે 2 આવે આ 2 અને 1 નો લસા 2 આ 2 2 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા x પ્લસ આ 2 અહીંયા 1 છે એટલે 2 ઉપર ગુણાઈ જાય આ બંને સાથે 2 ગુણ્યા x એટલે 2x વત્તા 2 એકા 2 યા થાય બરોબર એ જ રીતે અહીંયા જુઓ આ 2 એમ ના એમ આ એમ ના એમ આ 2 અને 1 નો લસા આપણે લઈએ કેટલો આવે 2 2 2 ઉડી ગયા એટલે ઉપર કેટલા આવે y plus 1 વત્તા આ 2 આવે અહીંયા જુઓ એક જ છે એટલે આ 2 ઉપર ગુણાઈ જાય તો 2 ગુણ્યા y એટલે 2y માઈનસ 2 તારી 6 હવે જુઓ મિત્રો શું કરીશું માટે c બિંદુના યામ સી બિંદુ ના યામ બરાબર કૌંસમાં હવે આ x અને 2x એટલે કેટલા થાય 3x plus 2 અને આ મિત્રો જુઓ 2 નીચે આવી જાય એટલે 2 ગુણ્યા 2 થાય 2 ગુણ્યા 2 અને એ જ રીતે અહીંયા જુઓ 2y વત્તા y એટલે 3y થાય 3y હવે 1 - 6 એટલે 5 એટલે કે 6 માંથી 1 જાય તો 5 એટલે મોટી સંખ્યા આગળ માઈનસ એટલે -5 અને છેદમાં
હવે આ 2 ક્યાં આવી જાય નીચે એટલે 2 ગુણ્યા 2 થાય તો આ 2 ગુણ્યા 2 માટે C બિંદુના યામ હમણા હાલ આપણે બિંદુના યામ એમના એમ લખીશું તો કૌંસમાં 3x + 2 છેદમાં 4 અને અહીંયા 3y - 5 છેદમાં 4 ઓકે હવે મિત્રો જુઓ C બિંદુના યામ આપણે આપેલા છે રકમમાં કેટલા છે 5 અને - 2 તો એ લખીએ અહીંયા તો 5 माइनस बे बराबर काउंस मा 3x प्लस 2 छेद मा 4 अने 3y माइनस 5 छेद मा 4 माटे अबे जो आ x से आ y के बाय એટલે આ x એટલે 5 અને આની સરખાઈશું x એ આપણે y y ની સાથે સરખાઈ તો 5 બરાબર 3x प्लस 2 छेद मा 4 માટે આ 4 ને આ બાજુ લઈ જાવ 4 * 5 એટલે 4 5 20 બરાબર 3x + 2 માટે 20 આ પ્લસ છે આ બાજુ આવે તો - 2 બરાબર 3x માટે 20 માંથી 2 જાય તો 18 બરાબર 3x હવે આ 3 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય તો x બરાબર 18 ભાગ્યા 3 માટે હવે છેદ ઉડાડો ચાલો તો હવે આપણે છેદ ઉડાડીએ તો 3 6 18 થાય માટે x બરાબર જવાબ મળ્યો x ની કિંમત કેટલી મળી 6 બરોબર હવે આપણે y ને શોધી કાઢીએ તો શું લખીશું y ના યામ કેટલા છે માઈનસ 2 બરાબર 3y માઈનસ 5 છેદ માં 4 માટે 4 ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ 4 2 8 એટલે -8 બરાબર 3y - 5 માટે -8 -5 ને બરાબર ની આ બાજુ લાવો તો +5 બરાબર 3y હવે જો આ માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી થાય 8 માંથી 5 જાય તો 3 મોટી સંખ્યા આગળ માઈનસ બરાબર 3y માટે 3 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં તો -3 છેદ માં 3 હવે 3 3 મિત્રો ઉડી જાય તો શું થશે જો આ 3 3 ઉડી ગયા તો માટે y નું મૂલ્ય માઈનસ આ માઈનસ ના માઈનસ અને કશું ના વધ્યું તો કેટલા વધ્યા 1 એટલે x નું મૂલ્ય x ની કિંમત કેટલી મળી 6 અને y ની કિંમત કેટલી મળી માઈનસ 1 તો આપણે અહીંયા આન્સર કરીને લખીએ x ની કિંમત 6 અને y ની કિંમત માઈનસ 1 છે બરોબર મિત્રો આવડશે ને તો આ રીતે આપણો જે આન્સર रकम ની અંદર માંગ્યો હતો એ આપણને અહીંયા મળી ગયો તો આ રીતે આપણો અગત્યનો દાખલો અહીંયા પૂરો થાય છે મિત્રો આજે આપણે ચોથા નંબરનો દાખલો જોવાના છીએ અને એની અંદર આપણને આપેલું છે કે -1 3 1 -1 અને 5 1 શિરોબિંદુ વાળા ત્રિકોણના હવે આ ત્રિકોણના શિરોબિંદુ શિરોબિંદુ -1 3 માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ કેટલી થાય હવે સમજો જરા હવે આપણને અહીંયા એવું કીધું છે કે ત્રિકોણ છે તો આપણે પહેલા સૌપ્રથમ ત્રિકોણ દોરી લઈએ આ રીતે આ ત્રિકોણ હવે માઈનસ જો અહીંયા રકમને બરાબર સમજો શિરોબિંદુ -1 3 એટલે આપણે અહીંયા લઈ લઈએ આ A અને a ના શિરોબિંદુ અહીંયા લઈ લઈએ -1 3 અને એમાંથી પસાર થતી મધ્યગા તો ચલો હવે આપણે મધ્યગા દોરી દઈએ તો આ મધ્યગા દોરી અને ત્યાં નામ આપી દઈએ m બરોબર તો હવે બાકી અહીંયા b આ c અને ત્યાર પછી b ના યામ કેટલા બાકી રહ્યા મિત્રો
तो एना एम माइनस एक त्रण बीना एम अपने लई लीए तो एक माइनस एक सीना एम लई लीए पांच एक अने एमना एम अपनी पासे नथी मित्रों। हवे शु कहे छे मध्यगा शब्द वपराय छे आ शु छे मध्यगा એટલે આ M બિંદુ એ આ BC રેખાખંડની વચ્ચે આવેલું છે એટલે મધ્ય બિંદુ થાય તો અહીંયા આપણે પહેલા સૌપ્રથમ લખી કાઢીએ કે M એ BC રેખાખંડનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે ચાલો હવે શું કરીશું तो हवे आपणे पहला एम बिंदु ना याम शोधवा पड़े तो आपणे अहींया लखी काढ़िए के एम बिंदु ना याम बराबर एक्स वन वत्ता एक्स टू छेदमा बे अने वाय वन वत्ता वाय टू छेदमा बे। हवे जो आ एक्स वन कहेवाय आ वाय वन कहेवाय આ x2 આ y2 તો બરાબર શું થશે અહીંયા જુઓ x1 x1 એટલે 1 વત્તા x2 એટલે 5 છેદમાં 2 y1 એટલે માઈનસ 1 વત્તા 1 અને છેદમાં 2 તો બરાબર મિત્રો શું થશે બરાબર કૌંસમાં 5 ના 1 6 છેદમાં 2 અને માઈનસ 1 વત્તા 1 એટલે કેટલા થાય મિત્રો જુઓ 0 થઈ જાય 1 માંથી 1 જાય તો 0 ભાગ્યા 2 માટે બરાબર હવે છેદ ઉડાડી દઈએ અહીંયા છેદ ઉડે છે તો શું કરીશું 2 3 6 થાય તો માટે આપણે અહીંયા લખી કાઢીએ તો આપણને કેટલા મળ્યા 3 અને 0 ભાગ્યા 2 એટલે 0 तो हवे आपणे जवाब लखीए के एम बिंदु ना याम बराबर 3 0 छे बरोबर चलो એટલે આપણે આના યામ શોધી કાઢ્યા 3 0 મળ્યા। હવે આ શું કહે છે કે મધ્યગાની લંબાઈ મધ્યગા કઈ છે am એટલે am સ્ક્વેર થાય તો આપણે અહીંયા લખીએ કે મધ્યગાની લંબાઈ લંબાઈ am સ્ક્વેર બરાબર હવે જુઓ સમજો મિત્રો હવે તમારે આ x1 લેવાનું આ y1 આ x2 અને આ y2 લેવાના તો x1 માઈનસ x2 કૌંસ બાર વર્ગ y1 minus y2 કૌંસ બાર વર્ગ આ એનું સૂત્ર તૈયાર થયું યાદ રાખજો આ બધા સૂત્રો આપણે અહીંયા m બિંદુના યામ અહીંયા પરીક્ષાની અંદર તમારે મિત્રો આ રીતે બોક્સ બનાવી દેવાનું જેથી તમારી અલગ ઇમ્પ્રેશન પણ પડે અને લખાણ તમારું સ્પષ્ટ બને। હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ ચલો તો શું લખાય એ એમ સ્ક્વેર બરાબર કૌંસમાં એક્સ વન એક્સ વન એટલે માઇનસ એક માઇનસ એક્સ ટુ એક્સ ટુ બરાબર ત્રણ કૌંસ બાર વર્ગ વત્તા અહીંયા કેટલા છે y1 તો 3 ઓછા y2 એટલે 0 કૌંસ બાર વર્ગ માટે અહીંયા લખીએ આપણે am સ્ક્વેર બરાબર માઈનસ માઈનસ પ્લસ 3 ને 1 4 કૌંસ બાર વર્ગ વત્તા 3 નો વર્ગ થાય બરોબર માટે આપણે અહીંયા લખી કાઢીએ am સ્ક્વેર બરાબર માઇનસ ચાર નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ એટલે પ્લસ થાય અને ચાર નો વર્ગ ચાર ગુણ્યા ચાર એટલે સોળ ત્રણ નો વર્ગ નવ માટે એ એમ સ્ક્વેર બરાબર સોળ ને નવ કેટલા થાય પચીસ
अब वर्ग काढ़ी नाखो तो पेली बाजू वर्गमूल थी जाए तो बराबर शू वर्गमूल में पच्चीस हम पच्चीस नु वर्गमूल के पांच तो एम बराबर अपने जवाब मिली गयो पांच। तो मित्रों अपने शोधवानु शु कीधु जवाब तरीके लखी जु शू के मध्यगा लंबाई शोधो तो अपने मिली गयु मध्यगा लंबाई मध्यगा लंबाई बराबर पांच कितनी मिली मित्रों पांच। तो आ रीते आपणो फाइनली मित्रों आंसर पूरो थयो। मित्रों आजे पांचमा नंबरनो दाखलो जोईए तो पांचमा नंबरना दाखलानी अंदर आपणने एम कीधुं छे के ए एक बे बी चार पांच ने जोड़ता रेखाखंडनो ध्यान राखो रेखाखंडनो बिंदु पी त्रण बी ए ए तरफथी बे जम एक ना गुणोत्तर मां विभाजन करे छे तो बी नु मूल्य शोधो। तो आपणे शोधवानुं शुं छे बी नु मूल्य तो पहला आकृति आपणे दोरी लईए मित्रों एटले तमने आ दाखलामां थोड़ी वधारे खबर पड़े। तो आपणे अहींया सौ प्रथम आ रेखाखंड दोरी दीधो। चलो अहींया आपणे ए अहीं बिंदु बी नाम आपी दीए अने वच्चे आपणे पी बिंदु लई लईए बराबर। हवे शुं कहे छे पी ए ए तरफथी एटले आनुं बे जेम एक ना गुणोत्तरमां एटले आ बे जेम एक ना गुणोत्तरमां विभाजन थाय छे बराबर। एना याम आपणने आपेला छे एक बे पछी बीना याम आपणने आपेला छे चार पांच अने पी बिंदुना याम आपणने आपेला छे त्रण बी अने आपणे शोधवानुं छे मित्रों बी नुं मूल्य शोधवानुं छे। तो अहींया ज्यारे आपणने गुणोत्तरमां विभाजन शब्द आवे त्यारे विभाजनना सूत्रनो उपयोग करवानो। तो आपणे अहींया सौ प्रथम पहला विभाजननुं सूत्र लखी काढीए जुओ अहीं आपणे लखीए विभाजननुं सूत्र सूत्र बराबर एक्स वाय बराबर कंसमां ध्यान राखजो एम वन एक्स टू वत्ता एम टू एक्स वन छेदमां बे सॉरी एम वन प्लस एम टू आवे मित्रों અહીંયા શું આવે એમ વન પ્લસ એમ ટુ અને એ જ રીતે આપણે વાય માટે લખીએ તો શું થાય એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અને છેદમાં એમ વન વત્તા એમ ટુ આ આપણું વિભાજનનું સૂત્ર તૈયાર થયું બરોબર મિત્રો। હવે આપણે અહીંયા એને બોક્સ બનાવી દઈએ પરીક્ષામાં પણ મિત્રો સૂત્ર લખી અને આ રીતે બોક્સ બનાવી દેવાનું। હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ તો શું થાય એક્સ વાય બરાબર કૌંસમાં ચાર હવે આ એક્સ વન લઈએ આ વાય વન બરોબર આ એક્સ ટુ આ વાય ટુ હવે અને બીજું આપણને બે જેમ एक कीधा छे एटले एनो मीनिंग शुं थाय एम वन जेम एम टू बराबर बे जेम एक ना गुणोत्तर मां विभाजन करे छे आवुं कीधेलुं छे एटले एम वन बराबर बे अने एम टू बराबर केटला छे एक केवाय। तो चलो अहींया विभाजनना सूत्रना वात करीए तो एम वन एटले केटला छे बे एक्स टू बराबर चार एम टू एम टू बराबर एक अने एक्स वन बराबर अहीं जुओ एक अने छेदमां एम वन प्लस एम टू एटले बे वत्ता एक एज रीते वाय वन मां एम वन एटले बे अने वाय टू एटले जुओ अहीं पांच वत्ता एम टू एटले एक
અને કૌંસમાં y1 y1 બરાબર 2 છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા 1 થાય. ચાલો હવે અહીંયા આપણે વિભાજનના સૂત્રની અંદર જો અહીંયા xy ના યામ b બિંદુના યામ આપણે આપેલા છે 3b બરાબર કૌંસમાં 2 ગુણ્યા 4 એટલે 8 વત્તા 1 એકા 1 અને છેદમાં 3 અને 2 5 10 વત્તા 2 એકા 2 અને છેદમાં 2 વત્તા 1 એટલે 3. તો હવે અહીંયા લખીએ આપણે તો શું થશે મિત્રો 3b બરાબર કૌંસમાં 8 ને 1 9 9 છેદમાં 3 અને 10 વત્તા 2 એટલે 12 અને છેદમાં 3. માટે હવે શું કરીએ આ b એટલે વાયામ અને વાયામને આપણે સરખાવીએ તો માટે અહીંયા b બરાબર કેટલા આવે 12 છેદમાં 3 છેદ ઉડાડી દો 3 4 12 માટે b બરાબર કેટલા આપણને મળ્યા 4. એક આ રીતે પણ કરી શકાય અને એમ ન કરવું હોય તો અથવા કરીને હું અહીંયા લખું છું અથવા તમે આ રીતે પણ કરી શકો 3b બરાબર અહીંયા 3 તારી 9 એટલે અહીંયા કેટલા મળે 3 છેદ ઉડી જાય તો અને 3 4 12 એટલે કેટલા મળે 4. તો આમાં જુઓ અહીંયા આ અહીંયા આપણે જોઈએ તો આ x કહેવાય આ y આ x અને y તો y ની જગ્યાએ કેટલા છે b અને અહીંયા y ની જગ્યાએ કેટલા છે 4 તો b નું મૂલ્ય કેટલું મળ્યું કહેવાય 4 મળ્યું એમ કહેવાય. તો આપણે અહીંયા આન્સર કરીને લખીએ કે b નું મૂલ્ય 4 છે. આવડશે મિત્રો? તો આ રીતે આપણે વિભાજનના સૂત્રની મદદથી આ દાખલો ગણી શકીએ. તો આ રીતે આપણો અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો. મિત્રો આજે ખૂબ જ અગત્યનો 6ઠા નંબરનો દાખલો આપણે જોઈશું. એની રકમ જોઈએ તો a -4x b 1x ને જોડતા રેખાખંડનું y અક્ષ તરફથી y અક્ષ એ તરફથી કયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે. હવે આપણે એમ કીધું છે કયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે તો આપણે સૌપ્રથમ પહેલા આકૃતિ દોરી દઈએ. જો એની અંદર આપણે પહેલા રેખાખંડ દોરી દઈએ તો આ આપણો રેખાખંડ થયો. હવે આ a આ b બિંદુ આપી દઈએ અને એના યામ -4 1 અને બી ના યામ આપણને 1 1 આપેલા છે. હવે જોડતા રેખાખંડ નું પણ અહીંયા જોજો શબ્દ કયો વપરાયો છે વાય અક્ષ. તો વાય અક્ષ પર ના કીધા હોય તો એ બિંદુના યામ આપણે લખવા પડે. તો આપણે અહીંયા લખીએ વાય અક્ષ કીધું છે તો વાય અક્ષ પર ના બિંદુના યામ બરાબર 0y થાય. આ યાદ રાખજો જો y અક્ષ પર ના કીધા હોય તો 0y અને જો x અક્ષ કીધું હોય તો અહીંયા x 0 થાય બરોબર. હવે આપણે અહીંયા લઈ લઈએ આને x1 આપીએ આને y1 આ x2 આ y2 લઈ લઈએ અને આપણે કયા ગુણોત્તરોમાં વિભાજન એટલે કે આપણે m1 જેમ m2 આપણે શોધવાના છે મિત્રો બરોબર. ચાલો તો હવે આપણે સૌપ્રથમ જ્યારે m1 જેમ m2 શોધવાના હોય ત્યારે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીએ. તો આપણે અહીંયા લખીએ વિભાજનનું સૂત્ર વિભાજનનું સૂત્ર. ચાલો અહીંયા આપણે વિભાજનનું સૂત્ર લખીએ તો xy બરાબર કૌંસમાં m1 x2
प्लस एम टू एक्स वन छेद में एम वन प्लस एम टू थाय। याद रखो सूत्र खास, पछी एम वन वाय टू प्लस एम टू वाय वन अने छेद में एम वन प्लस एम टू कौंस पूरो बराबर। आ आपणो मित्रों विभाजन नु सूत्र तैयार थयो। हवे एनी अंदर किंमतो मूकी दईए। चलो तो शू किंमतो मूकीशु, आपणे अहींया एक्स वाय तो वाय एक्स परना बिंदुना यहां केटला आपेला छे जीरो वाय, तो अहींया लखीए आपणे जीरो वाय बराबर कौंसमां एम वन। हवे एम वन तो आपणे शोधवाना छे कौंसमां एक्स टू। हवे एक्स टू एटले अहींया जुओ एक वत्ता एम टू कौंसमां एम टू एक्स वन, एक्स वन एटले माइनस चार अने छेदमां एम वन वत्ता एम टू एमना एम ए शोधवाना छे। पछी एम वन अने वाय टू, वाय टू बराबर एक वत्ता एम टू अने वाय वन, वाय वन बराबर केटला छे एक अने छेदमां एम वन प्लस एम टू कौंस पूरो। हवे शू थाय मित्रो जुओ, जीरो वाय बराबर कौंसमां आ बे नो गुणाकार करो तो एम वन ज आवे, प्लस माइनस माइनस फोर एम टू थाय अने छेदमां एम वन प्लस एम टू एमना एम। એ જ રીતે અહીંયા જુઓ મિત્રો ખાસ, તો એમ વન ગુણ્યા એક એટલે એમ વન વત્તા એમ ટુ ગુણ્યા એક એટલે એમ ટુ અને છેદમાં એમ વન પ્લસ એમ ટુ બરોબર। હવે આપણે શું કરીએ, હવે જુઓ આપણે એમ વન પ્લસ એમ ટુ શોધવાના છે, તો હવે આ એક્સ યામ કહેવાય અને અહીંયા એક્સ યામ આ કહેવાય, તો આ બેને સરખાવીએ અને આની સાથે સરખાવ તો જીરો બરાબર એમ વન માઇનસ ફોર એમ ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ। હવે આ ભાગાકારમાં આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં, તો જીરો ગુણ્યા કૌંસમાં એમ વન પ્લસ એમ ટુ બરાબર એમ વન માઇનસ ફોર એમ ટુ। હવે જુઓ જીરો ગુણ્યા જીરો નો ગુણાકાર કરો તો જીરો જ જવાબ આવે, તો જીરો બરાબર એમ વન માઇનસ ફોર એમ ટુ થાય। હવે જુઓ માઇનસ છે આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો ફોર એમ ટુ બરાબર એમ વન। હવે આ એમ ટુ શેમાં છે ગુણાકાર, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો ચાર બરાબર એમ વન છેદમાં એમ ટુ। હવે જુઓ ચાર ના છેદમાં કશું નથી એટલે એક કહેવાય બરાબર એમ વન છેદમાં એમ ટુ। માટે મિત્રો હવે આપણે લખી શકીએ કે એમ વન જેમ એમ ટુ બરાબર કેટલા મળ્યા કહેવાય ચાર છેદમાં એક, એટલે ચાર જેમ એક ના પ્રમાણમાં વિભાજન કરે છે એમ કહેવાય। તો આ આપણને શું મળી ગયું, ગુણોત્તર પ્રમાણ જે આપણને અહીંયા માગ્યું હતું એ આપણને જવાબ મળી ગયો। આવડશે મિત્રો? ચાલો તો હવે આપણે ફાઈનલી જવાબ અહીંયા લખી કાઢીએ। તો શું અહીંયા માગ્યું છે કે કયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે, તો એ થી એ અને બી ને જોડતા રેખાખંડનું વાય અક્ષ એ તરફથી ચાર જેમ એક ના પ્રમાણમાં ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો મિત્રો આ રીતે આપણે જવાબ પરીક્ષાની અંદર મિત્રો લખવો પડે,
तो तमारो आ दाखलो साचो गणाय अने दरेकमां कोईपण बोर्डमां कोईपण दाखलो तमे गणो एटले छेल्ले एनो जवाब खास लखो। तो आ रीते आपणो अगत्यनो दाखलो अहींया पूरो थयो। तो सातमा नंबरनो दाखलो आपणे जोवाना छीए। आ पहेला आपणे छठ्ठा नंबरनो दाखलो जोई चूक्या। बिंदुओ ए एक बे बी चार माइनस पांच ने जोड़ता रेखाखंड नो एक्स अक्ष कीधो छे। जुओ एक्स अक्ष एना पहेला अहींया आपणे शुं कीधुं तुं वाय अक्ष कीधुं तुं। ए तरफथी क्या गुणोत्तरोमां विभाजन करे छे एटले एनो मतलब ए थाय के विभाजन करे छे अने गुणोत्तर शब्द छे एटले m1 जेम m2 आपणे शोधवाना छे। तो आपणे सौ प्रथम पहेला आकृति दोरी दईए। आ रेखाखंड मित्रो दोर्यो बरोबर। हवे एनी अंदर आपणे बिंदुओ लई लईए आ a अने आ b बिंदु एना याम लखीए एना याम एक बे बीना याम लई लईए चार माइनस पांच आपणे लई लईए बरोबर। अने एक्स अक्ष कीधुं छे तो पहला तो सौ प्रथम आपणे एक्स अक्ष परना बिंदुना याम लखीए। बिंदुना याम बराबर एक्स अने जीरो छे याद रख बरोबर। हवे मित्रो आपणे अहींया लखी काढ्या आ x1 y1 અને આ x2 y2 થાય ક્લિયર। અને આપણે ગુણોત્તરમાં કયા ગુણોત્તરમાં વિભાજન એટલે m1 જેમ m2 બરાબર શોધવાના છે એટલે વિભાજનના સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે। તો આપણે અહીંયા વિભાજનનું સૂત્ર લખીએ હેડિંગ મારી દઈએ પહેલા વિભાજનનું સૂત્ર। વિભાજનનું સૂત્ર चलो हवे आपणे विभाजनना सूत्र लखीशुं। तो अहींया आपणे लखीए xy बराबर कंसमां m1 x2 वत्ता m2 x1 छेदमां m1 वत्ता m2 अने ए ज रीते m1 y2 અને m2 y1 અને છેદમાં m1 + m2 બરોબર। આ આપણો મિત્રો વિભાજનનું સૂત્ર તૈયાર થયું। હવે આમાં કિંમતો મૂકીએ xy એટલે x અક્ષ પરના બિંદુના યામ કેટલા છે એ પહેલા લખી કાઢીએ આપણે। તો x 0 છે બરાબર કૌંસમાં m1 m ના m કૌંસમાં x2 અહીંયા જો x2 x2 બરાબર 4 વત્તા m2 અને x1 એટલે 1 અને છેદમાં m1 વત્તા m2 થાય। હવે આ લઈએ આ સૂત્ર તો m1 કૌંસમાં y2 y2 બરાબર માઇનસ 5 વત્તા m2 કૌંસમાં અહીંયા y1 એટલે કેટલા છે 2 અને છેદમાં m1 m2 આપણે શોધવાના છે એટલે m ના m। ચલો માટે શું થશે x0 બરાબર કૌંસમાં હવે મિત્રો બરોબર ધ્યાન આપો 4 ગુણ્યા m1 એટલે 4 m1 વત્તા m2 ગુણ્યા 1 એટલે m1 અને છેદમાં m1 વત્તા m2 m ના m। હવે આ બે નો ગુણાકાર કરો તો માઇનસ 5 m1 વત્તા 2 m2 m2 છેદમાં m1 વત્તા m2 બરોબર। હવે મિત્રો જો આ x m આ x m આ 0 તો આજ આની સાથે y સાથે આપણે સરખાવીએ તો આને આપણે આની સાથે સરખાવીએ તો શું લખાય તો 0 બરાબર માઇનસ 5 m1 વત્તા 2 m2
छेदमा एम वन वत्ता एम टू માટે આ ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકાર એટલે આ 0 સાથે આનો ગુણાકાર કરો તો 0 જ જવાબ આવે તો 0 બરાબર માઈનસ 5 m1 વત્તા 2 m2 હવે મિત્રો જુઓ આ માઈનસ છે આ બાજુ લઈ જાઓ તો પ્લસ 5 m1 થાય બરાબર 2 m2 હવે જુઓ આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર તો m1 છેદમાં m2 બરાબર 2 આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર માટે આપણે અહીંયા જવાબ મળ્યો m1 જેમ m2 બરાબર બરાબર આપણે કેટલા મળ્યા 2 જેમ 5 છે તો આ રીતે ગુણોત્તર પ્રમાણ આપણે મળી ગયું 2 જેમ 5 એટલે એનો મતલબ એ થયો કે m1 બરાબર 2 છે અને m2 બરાબર 5 હવે તમારે કદાચ પરીક્ષામાં આગળ એમ પૂછ્યું હોય કે x ની કિંમત શોધો બરોબર તો એ પણ શોધી શકાય તો પછી તમારે મિત્રો હવે પૂછ્યું હોય તો આને આની સાથે સરખાવવાનું ચલો સરખાવીએ તો શું થશે જુઓ x બરાબર 4m1 વત્તા m1 4m1 અહીંયા m2 m2 છેદમાં m1 પ્લસ m2 થાય બરોબર ચાલો હવે કિંમતો મૂકો x ની કિંમત નથી 4 m1 m1 બરાબર જુઓ 2 વત્તા m2 એટલે કેટલા છે જુઓ અહીંયા મળી ગયા 5 છેદમાં 2 વત્તા 5 થાય હવે નો સરવાળો તો માટે x બરાબર 2 ને 4 4 2 8 વત્તા 5 અને 2 વત્તા 5 એટલે 7 માટે x બરાબર 8 ને 5 13 13 છેદમાં કેટલા મળે મિત્રો 7 તો આ રીતે x ની કિંમત પૂછી નથી પણ જો પૂછી હોય x નું મૂલ્ય પૂછ્યું હોય તો 13 છેદમાં 7 મળે આપણે અહીંયા શું પૂછ્યું છે મિત્રો કે x અક્ષ નો અક્ષ એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો મિત્રો આ આપણો ફાઇનલી જવાબ 2 જેમ 5 ના ગુણોત્તરમાં વિભાજન કરે ઓકે આવડશે મિત્રો તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે બોર્ડની એક્ઝામ માટેનો અને વારંવાર પૂછાયેલો એક્ઝામ્પલ જોઈએ 8માં નંબરનો કે બિંદુઓ 7 5 અને -2 -1 ને જોડતા રેખાખંડના અહીંયા જુઓ ત્રિભાગ શબ્દ એટલે ત્રણ ભાગમાં બિંદુઓના યામ શોધો જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ એટલે એનો કહેવાનો મતલબ શું છે એ જરા સમજી લઈએ આપણને આ એક રેખાખંડ આપ્યું છે બરોબર અને એ રેખાખંડ આપણે આ લઈ લઈએ A અને આ B બિંદુ લીધું હવે એનું ત્રણ સરખા ભાગોમાં વિભાજન થાય છે એટલે આ 1 અને આ 2 એટલે જો આ ત્રણ સરખા ભાગ થયા આ ત્રણ સરખા ભાગ થયા એટલે ત્રિભાગ થયા ત્રણ ભાગ અહીંયા નામ આપી દઈએ P અહીંયા નામ આપી દઈએ Q અહીંયા કયું નામ આપ્યું આપણે P બરોબર અને આ Q હવે A બિંદુના યામ તમને આપેલા છે એ જરા લખી કાઢીએ આપણે એના યામ છે 7 5 અને બીના યામ -2 -1 હવે તમે જુઓ પહેલા તો આપણે p ના યામ શોધવા પડશે બરોબર પછી q ના યામ શોધવાના હવે આપણે ફરીથી રેખાખંડ દોરીએ તો જુઓ આ b બિંદુ આ બાજુ આપણી પાસે a બિંદુ અને આ બાજુ p બિંદુ હવે આપણે q નથી લખતા આ p થી b ની વચ્ચે કેટલા ટુકડા છે 1 અને 2 એટલે આ કેટલા આયા 2 આ બાજુ કેટલા ટુકડા છે 1 જ તો અહીંયા 1 એટલે એનો મતલબ 1 જેમ 2 ના ગુણોત્તરમાં વિભાજન થાય છે કેટલા 1 જેમ 2 ના ગુણોત્તરમાં વિભાજન થાય છે ક્લિયર ચાલો એટલે એનો મતલબ એ થયો કે આપણે અહીંયા લખી શકીએ કે m1 જેમ m2 બરાબર કેટલા લખાય 1 જેમ 2 લખાય યાદ રાખજો આ પેલું ન હોય આપણે લખવું પડે
હવે આપણે વિભાજનના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણે લખીએ વિભાજનનું સૂત્ર વિભાજનનું સૂત્ર ચાલો તો હવે વિભાજનના સૂત્રમાં આપણે કોના યામ શોધવાના છે p ના તો અહીંયા લખીએ p બિંદુના યામ P बिंदु ना याम बराबर कौंसमा अहीं एनु सूत्र लखीए m1 x2 प्लस m2 x1 अने छेदमा m1 प्लस m2 थाय अने अहीं लखी आपणे m1 y2 प्लस m2 y1 अने छेदमा m1 प्लस m2 अकाउंट्स पूरो आ मित्रों आपणो विभाजन नु सूत्र तैयार थयो एम कहेवाय हवे आने बॉक्स बनावी देवानो आ रीते चलो हवे p बिंदु ना याम आपणे आप्या नथी एटले आपणे अहींया लखी काढीए p बिंदु ना याम आपणे शोधवाना छे એટલે xy बराबर m1 m1 એટલે અહીંયા જુઓ 1 કૌંસમાં x2 આ x1 y1 આ x2 y2 લઈએ તો x2 એટલે કેટલા છે માઈનસ 2 પ્લસ m2 એટલે 2 x1 એટલે અહીંયા જુઓ 7 અને છેદમાં m1 પ્લસ m2 એટલે 1 વત્તા 2 એ જ રીતે m1 m1 એટલે 1 y2 એટલે માઈનસ 1 અને પ્લસ m2 m2 બરાબર 2 અને y1 y1 એટલે 5 અને છેદમાં આ બેન m1 પ્લસ m2 એટલે કેટલા થાય તો 1 વત્તા 2 કૌંસ પૂરો હવે જુઓ માટે આપણે અહીંયા લખીએ xy बराबर कौंस मा अब यहाँ पे नो गुणाकार कितनो था माइनस बे प्लस सात दो चौं अने छेद मा कितना अबे बे बताए कितने त्राण अबे नो गुणाकार माइनस ए प्लस पांच दो दस अने छेद मा बे बताए कितने त्राण माटे एक्स वाई बराबर હવે જો અહીંયા શું કરીશું માઈનસ પ્લસ શું થાય મિત્રો માઈનસ પ્લસ માઈનસ 14 માંથી 2 જાય તો 12 મોટી સંખ્યા આગળ પ્લસ છેદમાં 3 માઈનસ પ્લસ માઈનસ 10 માંથી 1 જાય તો 9 છેદમાં 3 હવે છેદ ઉડાડી દો ચલો હવે આપણે છેદ ઉડાડીએ 3 4 12 અને 3 તારી 9 तो અહીંયા કેટલા લખાય xy બરાબર કેટલા મળ્યા 4 અને 3 તો આ જે મળ્યા એ કોના યામ મળ્યા મિત્રો p બિંદુના યામ તો અહીંયા આન્સર કરીને પહેલો જવાબ મળી ગયો p બિંદુના યામ આ શું મળ્યું p બિંદુના યામ બરાબર આપણને અહીંયા મળ્યા 4 અને 3 હવે શું કહે છે આપણે q બિંદુના યામ શોધવા છે હવે આ ભૂલી જાઓ તો q કોની વચ્ચે છે p અને b ની વચ્ચે સમજો જરા હવે p ના યામ તો તમે શોધ્યા કેટલા આયા 4 3 તો આ q બિંદુ p અને b ની વચ્ચે છે એટલે મધ્ય બિંદુ કહેવાય તો આપણે અહીંયા લખીએ કે q એ PB रेखा खंड नु मध्य बिंदु थाय माटे मित्रों अबे आपणे शुं लखीए तो Q ना याम शोधवाना सेना याम शोधवाना Q ना तो आपणे अहींया लखीए Q ना याम पण मध्य बिंदु छे एटले एना माटे नु सूत्र शुं लखाय x1 वत्ता x2 छेद मा 2 આ સૂત્રો યાદ રાખવાના ખાસ y1 વત્તા y2 છેદમાં 2
बराबर एने बॉक्स बनावी देवानू आ रीते। हवे एनी अंदर क्यू बिंदु ना यांग एटले एक्स वाय आपणे शोधवाना छे। बराबर जुओ क्यू आ एक्स वन लईए, आ एक्स वन वाय वन, आ एक्स टू वाय टू। एक्स वन एटले केटला छे? चार वत्ता एक्स टू एटले अहींया जुओ माइनस बे अने भाग्या बे। y1 એટલે 3 પ્લસ y2 એટલે માઇનસ 1 અને ભાગ્યા 2। ચાલો માટે શું લખાય? xy બરાબર કૌંસમાં 4 પ્લસ માઇનસ માઇનસ 2 છેદમાં 2, 3 પ્લસ માઇનસ માઇનસ છેદમાં 2। માટે શું લખાય? xy બરાબર કૌંસ માં 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2 છેદમાં 2। હવે આ 2 2 ઉડી જાય મિત્રો, આ 2 2 ઉડી ગયા, 2 2 ઉડી ગયા। માટે હવે આપણે અહીંયા લખી શકીએ, માટે xy બરાબર અહીંયા કશું ના વધ્યું તો x ના કેટલા આમ વધ્યા 1, y ના પણ 1। તો આ જે જવાબ મળે એ કોના મળ્યા? આપણે ક્યુ બિંદુના યામ મળ્યા, અને કેટલા મળ્યા મિત્રો? 1 1 મળ્યા। તો અહીંયા જવાબ કરીને આપણે લખીએ કે ક્યુ બિંદુના યામ બરોબર xy 1 1 અને p બિંદુના યામ। ચલો આ p બિંદુના યામ અને આ q બિંદુના યામ, આપણે p ના યામ 4 3 અને q ના યામ 1 1 મળે। ઓકે મિત્રો, આવડશે ને? તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઈટ ફ્રેન્ડ્સ।